પોલીસ માત્ર દંડો જ પછાડે તેવી માનસિકતા હવે લોકોને બદલવી પડશે કેમ કે પોલીસ હવે આંગળીના ટેરવે ગુનેગારો સામે કાર્યવાહી કરશે જેના માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોકેટ કોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું આ પ્રોજેક્ટ તળે કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગને એકસો બેતાલીસ પોકેટ કોપની કીટ ફાળવાઈ છે આ પ્રોજેક્ટ માત્ર પોલીસ જ નહીં પરંતુ પ્રજા માટે પણ ફાયદાકારક છે આ નવા પ્રોજેક્ટની શરૂઆતથી અરજદારોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે પોલીસ હવે પોકેટ કોપથી અરજદારોના જઈને ફોનથી પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી કરશે રાજ્યભરમાં આવા સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે જેમાં પશ્ચિમ કચ્છ પોલીસને એસી અને પૂર્વ કચ્છ પોલીસને બાસઠ કીટ આપવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ કચ્છની પોલીસ અધિક્ષક કચેરીના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ લોન્ચ થયેલા પ્રોજેક્ટ પોકેટ કોપની ફાળવાયેલી કીટો સરકારમાંથી આવી ગઈ છે હવે જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓને ફાળવવામાં આવશે આ પ્રોજેક્ટથી પોલીસની કામગીરી સરળ અને ઝડપી બનશે બે હજાર તેરમાં શરૂ કરાયેલા ઇ અંતર્ગત ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમના અપગ્રેશનમાં ગુજરાત દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે ટ્રેકિંગ નેટવર્કમાં પંચાણું બાણું ટકા કામગીરી ગુજરાત રાજ્યમાં કરાઈ હોવાનું પ્રોજેક્ટના લોન્ચિંગ સેશનમાં જણાવાયું હતું આ કિટ પોલીસ માટે તેમજ લોકો માટે પણ મદદરૂપ થશે જેમાં પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ ઘેર આવવાથી અરજદારનું સરનામું જીપીએસ લોકેશનથી નિશ્ચિત બનશે અરજદારોના ડોક્યુમેન્ટ્સ પુરાવવા ફોટોગ્રાફ્સ પોકેટ કોપથી સીધા સર્વરમાં જશે અને વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનશે કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઝડપાય તો પોકેટ કોપની મદદ તે વ્યક્તિ ગુનેગાર તરીકે પોલીસ ચોપડે ચડેલ છે કે કેમ તે જાણવું સરળ રહેશે અને મિનિટોમાં જ તમામ માહિતી મળી શકશે ખોવાયેલા મૃતદેહની ત્વરિત તેવી જ રીતે વાહનોની માહિતી પણ પોલીસ આંગળી ટેરવે મેળવી શકશે બીજા તબક્કામાં કોપમાં સિટીઝન પોર્ટોકલ એક્ટિવ કરવામાં આવશે જેથી અરજદારો પોતાની અરજી કે એફઆઈઆર મેળવવા સહિતની અનેક મહત્વની કામગીરી મોબાઈલ ફોનથી કરી શકશે